અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ દ્વારા વર્ષો પહેલા રાજપૂત સમાજમાંથી કોઈ ન કોઈ કારણોસર વિખૂટ પડેલા રાજપૂત ભાઈઓ ફરીથી મૂળ પ્રવાહમાં જોડાવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજપૂત સમાજના ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાજપૂત સમાજમાંથી કોઈના કોઈ કારણોસર વિખૂટા પડેલા રાજપૂત ભાઈઓને ફરીથી મૂળ પ્રવાહમાં જોડાવા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યવાહ કૃષ્ણ ગોપાલ હાજર રહ્યા હતા અને તેઓએ સભાને સંબોધી હતી. તેમજ રાજવીઓ, રાજપૂત સમાજના આગેવાનો, સંતો તથા રાજપૂત સમાજના ભાઈઓ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘે જણાવ્યું હતું કે રાષ્ટ્રની એકતા માટે અમે રાજપૂતો ભેગા થયા છીએ. ભૂતકાળમાં રાજપૂતોએ દેશને ઘણું બધું આપ્યું છે. જ્યાં રાષ્ટ્રને રાજપૂતોની જરૂર છે ત્યાં રાજપૂતો તન મન ધનથી ઊભા રહે છે. વર્ષો પહેલાં કોઈના કોઈ કારણોસર જે રાજપૂત ભાઈઓએ ઇસ્લામ ધર્મનો અંગીકાર કર્યો, હાલ ઇસ્લામ ધર્મ હોવા છતાં પોતાની કુળદેવી સામે તો તે નમે છે. આમ બધા માલે સલામ પણ આપણા ભાઈઓ છે અને સાથે મળીને હવે રાજપૂત સંસ્કૃતિથી ફરી ભેગા થઈએ છીએ. રાજપૂત એકતા સંમેલનનું આયોજન કર્યું છે, જે અમે સતત 11 વર્ષથી દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કરીએ છીએ. એનું હેતુ છે કે રાજપૂત છે એ દેશ માટે લાખો કરોડો સમર્પણ આપેલા છે અને દેશ બહુ વાલો છે એમને. એટલે તમામ જે રાજપૂતો છે, કોઈ પણ વાળા વગર, કોઈ ધર્મમાં હોય, કોઈ ક્યાંના હોય, એ તમામ રાજપૂતોનું એક અધિવેશન રાજપૂત એકતા માટે તેને કરવું એવો નિર્ણય લીધા પછી સતત 10 વર્ષથી 11મું અધિવેશન છે અમે કરીએ છીએ. એનો એજન્ડા છે વિવિધ સંસ્થાઓ અને વિવિધ ક્ષેત્રના રાજપૂતોની બધાની એકતા થાય, પોતાની સાંસ્કૃતિક વિરાસત છે એ બરકરાર રહે બાળકોમાં, મહિલાઓમાં, અને સતત એમનું જે ગુણ છે એ ટકી રહે, અને એ જ એનો મુખ્ય હેતુ છે. એ આપની જાણ માટે કહું કે અમસ્તાય રાજપૂતોએ કદાચ 400-500 વર્ષ કોઈ ઇસ્લામ ધર્મ લીધો હોય, કોઈ બીજા ધર્મમાં ગયા હોય, પણ એ છતાં પોતાની રાજપૂતાએ ભૂલ્યા નથી. રાજપૂત હોવાનો કોટો જ એવો છે, દરબાર હોય ને એનો કોટો અલગ હોય આખો. સમજા, તમે આની વાત કરો છો, પાકિસ્તાનમાં 18 લાખ મુસ્લિમ રાજપૂત છે, એ અમારી સાથે જોડાયેલા છે. સામેથી ફોન આવે છે કે અમારે તમને મળવું છે, આ છે, કારણ કે એ કોઈ દિવસ રાજપૂતાએ ભૂલતા નથી કે ના વારસામાં છે દેશ માટે સમાજ માટે સમર્પણ કરવું. રાજપૂત કોઈ દિવસ પોતાના માટે લડ્યો નથી, પોતાના માટે કોઈ દિવસ શહીદ થયો નથી, દેશ માટે જ શહીદ થયો છે. એટલે એના જે સાંસ્કૃતિક વિશેષતાઓ છે, દેશભક્તિ છે, એ ગુણો જળવાઈ રહીએ એટલા માટે અધિવેશન કરીએ છીએ. 10,000થી વધારે રાજપૂતો આજે આવશે એવી ધારણા છે. અતિથિ બધા રાજવી પરિવારો છે, એવા પત્રિકામાં નામ છે એમાં, વાકાનેર યુવરાજ છે, કેસરદેવસિંહજી અને બીજા બધા રાજવી પરિવારો અતિથિ છે. મુખ્ય એજન્ડા છે તમામ રાજપૂતોની એકતા કરવી, બધા વાળા દૂર કરીને બધાની એકતા કરવી, સાંસ્કૃતિક વિરાસત જાળવી રાખવી. પછી એક હાલાજી હતા રાણપુરના રાજા, જે મુસ્લિમ ધર્મ અપનાયો પછી પણ ગાય માટે શહીદ થયા હતા, કે આશરે આવે એના માટે તેને રક્ષણ કરવું. જે ભૂચરમાં લડાઈ થઈ હતી ને હજારો શહીદ થયા હતા, એવી પરંપરાઓ કાયમ જળવાઈ રહીએ. એ મુસ્લિમ થયા પછી પણ પોતાના ક્ષત્રિય ધર્મ સ્વીકાર નહોતા, તો એમને બી યાદ કરવા દર વર્ષે, એ બધી આ એજન્ડામાં છે. કરણસિંહ ચાવડા, પ્રમુખ ક્ષત્રિય મહાસભાએ જણાવ્યું હતું કે આજનું આ સંમેલન જે રાજપૂતો અને વિખૂટા પડેલ રાજપૂતો છે એક મંચ પર ભેગા થયા છીએ અને અમે સૌ ભાઈઓ છીએ, સાથે જમવાનું, સાથે રહેવાનું, દરેક કદમ કદમ સાથે ચાલી સદૈવ રાષ્ટ્રને અખંડિતતા માટે રાજપૂતો સાથે એક મંચ પર રહીશું. આ સંમેલન ધર્મ પરિવર્તન કરવાનું કે મુસ્લિમ રાજપૂતોને અલગ કરવા નહીં, પણ સાથે રહી દેશ સહિતના દરેક કાર્યોમાં આપણે બધા ભાઈઓ છીએ એક મંચ પર ભેગા થવાનું હાકલ કરી ઇનાયત ખાનજી મલિક વણુલ સ્ટેટ રાજવીએ જણાવ્યું હતું કે આજે સમસ્ત ગુજરાતનું રાજપૂત સમાજ એક મંચ પર આવ્યું છે. કોઈપણ ધર્મમાં ના રાજપૂત હોય, કોઈપણ પૂજા પદ્ધતિમાં ના રાજપૂત,
તમામ રાજપૂતો આજે આ સંમેલનમાં એક મંચ પર આવ્યા છે. 2012માં વડોદરા એક સંમેલન થયું ત્યારે ખૂબ જ વિરોધ થયો હતો. મારું કુટુંબ અને સમાજ સાથે લડીને હું આજે અહીંયા પહોંચ્યો છું. જ્યારે વડોદરામાં રાજપૂત સંમેલન યોજાયું અને હું ત્યાં ગયો ત્યારે પણ ખૂબ વિરોધ થયો હતો અને 2000 પત્રિકાઓ છપાવી મોલાનાઓ સમાજના ભાઈઓએ મારો વિરોધ કર્યો હતો. આવા નાના મોટા તમામ વિરોધને સહન કરીને આજે અમે એક મંચ ઉપર આવીએ છીએ. આજે ક્ષત્રિય રાજપૂતો તેમ અને માલે સલામ રાજપૂત ભાઈઓ એક મંચ પર ભેગા થયા છીએ. આ કોઈ ધર્મ પરિવર્તન કે રાજકીય પ્રોગ્રામ નથી, પણ સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ અને જે વિખૂટા પડેલા અમારા રાજપૂત ભાઈઓને એક મંચ પર લાવવાની કોશિશ છે. આજે સફળ થયા એ વાતનો અમને ગૌરવ છે. ઓર યે જો સંમેલન હો રહા હૈ રાજપૂત એકતા કા સંમેલન હૈ ઓર રાજપૂત એકતા કે અંદર આપકી પૂજા પદ્ધતિ કોઈ ભી હો ઓર સબ રાજપૂત એક હો. લગભગ 10,000 કે આસપાસ યહાં ઉપસ્થિત હોંગે ઓર મેન એજન્ડા યે રહેગા કે આપ સબ એક હો રાજપૂત ઓર એક હોને સે જો પહેલે રાજપૂત એક નહીં થે તો વિદેશીઓને આક્રમણ કરકે જો રાજ ક્યા ઉસકા એક હી સબસે બડા રીઝન થા કે રાજપૂત એક નહીં થે. જી યે બહોત અચ્છા એજન્ડા હૈ, ઇસસે ભાઈચારા બઢતા હૈ ઓર જિસકા કોઈ ભી જો વિશ્વાસ જિસ પે કરતા ઉસકા વો વિશ્વાસ ભી અતૂટ રહેતા હૈ ઓર ભાઈચારા ભી બઢતા ઓર સબ એક ભી હોતે. યે પૂરે ગુજરાત સે હર ગાંવ સે તાલુકા સે જિલ્લા સે શહેરો સે ઇકઠ્ઠા હો રહે હૈ. મુખ્ય એજન્ડા યહી હૈ અભી તો શાંતિ કા હૈ કે ભારત મેં શાંતિ રહે ઓર રાજપૂત સબ એક રહેંગે તો સબસે પહેલે રાજપૂતો કો એક હોના પડેગા. વો એક હોંગે તો ઓટોમેટિક શાંતિ હોગી ઓર હમકો એક દેખ કે રાજપૂતો કો જો દૂસરે જો હૈ ઉનકે લીએ ભી એક મેસેજ જાયેગા કે સબ એક રહે ઓર શાંતિ સે રહે. ભવિષ્ય મેં જો દેશ કે લીએ અચ્છા વો હમ રણનીતિ લેકે ચલેંગે. સબસે પહેલે હમારી લીએ દેશ હિત રહેગા. ડોક્ટર કૃષ્ણ ગોપાલ સર કાર્યવાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જણાવ્યું હતું કે રાજકોટ માટે જેમણે માન સન્માન અને બલિદાન આપ્યા તે તમામ રાજપૂતોનો આભારી છું. દેશ અને રાષ્ટ્રના દરેક ક્ષેત્રમાં રાજપૂતોનો બહુ જ મોટો ભાગ છે. દેશ માટે હંમેશા રાજપૂતોએ જ્યારે પણ જરૂર પડી જાય ત્યારે બલિદાન આપ્યા છે. ક્ષત્રિય રાજપૂતો હંમેશા ધ્યાન રાખે છે અને દરેક સમાજને સાથે રાખીને ચાલનાર સમાજ છે. ધ્વનિ પંચાલ, ZS TV, અમદાવાદ.